નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી તરફથી હું નલિની ટંડેલ, ધોરણ 6, વિષય ગણિત, પ્રકરણ 1, સંખ્યા પરિચય, પાર્ટ 5. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે રોમન અંક, હિન્દુ અરેબિક પદ્ધતિ શીખ્યા. તો અહીં હિન્દુ અરેબિક પદ્ધતિને રોમન પદ્ધતિમાં કન્વર્ટ કરેલી છે, તે સંખ્યાઓ વાંચો, અભ્યાસ કરો અને મોડે કરો. મિત્રો, આપણે શીખેલા છે તે જ છે અને આ રોમન પદ્ધતિના અંકો તમારે યાદ રાખવાના છે. મિત્રો, આજના ટૉપિકમાં આપણે આજના લેક્ચરમાં આપણે નવો ટૉપિક શીખીએ, સાદુરૂપ આપવું, કૌંસનો ઉપયોગ કરવો. તો મિત્રો, કૌંસ 3 પ્રકારના હોય છે. નાનો કૌંસ પહેલો, બીજો છગડીયો કૌંસ, ત્રીજો મોટો કૌંસ. નાના કૌંસનો સંકેત છે આવો. મિત્રો જુઓ, છગડીયો કૌંસનો સંકેત છે આ રહ્યો, બરાબર, અને મોટા કૌંસનો સંકેત છે આ. એટલે 3 પ્રકારના કૌંસો છે મિત્રો. પહેલો નાનો કૌંસ, બીજો છગડીયો કૌંસ, ત્રીજો મોટો કૌંસ. એના સંકેતો પણ મેં તમને બતાવ્યા. હવે આ કૌંસનો ઉપયોગ આપણે સાદુરૂપ આપતી વખતે કરવામાં આવે છે. સાદુરૂપ આપતી વખતે તમારે અહીંયા કીધું છે તેમ ભાગુ સભા છે, બરાબર. ભાગુ સભાનો આ ભલે કાના ભાગુ હશે એ યાદ રાખવાનું. આપણે ભાગુ સભા, ભા એટલે ભાગાકાર, ગુ એટલે ગુણાકાર, સ એટલે સરવાળો અને બા એટલે બાદબાકી. એટલે પહેલાં ભાગાકારની ક્રિયા કરવાની, પછી ગુણાકારની, પછી સરવાળાની અને પછી બાદબાકીની, બરાબર. ભાગુ સભા યાદ રાખવાનું છે મિત્રો. અહીં એક ઉદાહરણ છે, જુઓ મિત્રો. 8 અને 2ના સરવાળાને 5 વડે ગુણતા તો કઈ રીતે લખી શકાય ગાણિતિક પદ્ધતિમાં? તો કૌંસનો ઉપયોગ કરવો પડશે. આપણે અહીંયા આપણે નાના કૌંસનો ઉપયોગ કરીશું. તો સૌથી પહેલાં જુઓ મિત્રો, 8 અને 2નો સરવાળો, રાઈટ. તો 8 અને 2નો સરવાળાને સાંકેતિક સ્વરૂપમાં આ રીતે લખાય, 8 વત્તા 2. એને આપણે બ્રેકેટ દ્વારા બતાવવાનો છે, નાના કૌંસ દ્વારા બતાવવાનો છે. અને ત્યારબાદ 5 વડે ગુણતા એટલે 5 ગુણ્યા આપણે આગળ લખવાનું છે, આ બ્રેકેટની બહાર લખવાનું છે. પાછળ લખે તો પણ ચાલે મિત્રો, પણ અહીં આપણે બહાર લખીશું 5 ગુણ્યા, બરાબર, 8 વત્તા 2. આ ગાણિતિક પદ્ધતિમાં લખી શકાય, બરાબર છે. બીજું ઉદાહરણ છે મિત્રો, 15ને 3 વડે ભાગી 1 ઉમેરતા. તો પહેલું છે 15ને 3 વડે ભાગી, ભાગી એટલે ભાગાકાર. તો અહીંયા લખ્યું છે 15 ભાગ્યા 3, બરાબર. એમાં 1 ઉમેરવાનો છે મિત્રો, તો વત્તા 1. એટલે આ પ્રકારે નાના કૌંસમાં તમારે 15 ભાગ્યા 3 લખવાનું, જે ગાણિતિક ક્રિયા છે તેને, અને પછી બહાર લખવાનું છે +1. દરેકને ગાણિતિક ક્રિયામાં લખતા આવડી ગયું મિત્રો, બરાબર છે ને? ઓકે મિત્રો, આ પ્રમાણે કૌંસનો ઉપયોગ કરીને સ્વાધ્યાય 1.3 પ્રેક્ટિસ વર્ક તમારે જાતે કરવાનું છે મિત્રો, બરાબર છે. કૌંસનો ઉપયોગ કરીને આ પ્રમાણે ગાણિતિક પદ્ધતિમાં લખવાની છે. દરેક રકમને 6 રકમ આપી છે, તો તમારે કરવા છે. દાખલા તરીકે હું પહેલું સમજાવી દઉં છું તમને મિત્રો. પહેલું છે 8 અને 6ના સરવાળાને 9 વડે ગુણો, બરાબર છે મિત્રો. તો તમારે એમાં શું કરવાનું? સૌથી પહેલાં 8 વત્તા 6નો સરવાળો એટલે કૌંસમાં લખવાનું 8 વત્તા 6, બરાબર છે મિત્રો. અને પછી 9 વડે ગુણો, તો આગળ લખી દેવાનું 9 ગુણ્યા. એટલે આ થયો તમારો આન્સર. આ પ્રમાણે બાકીના વિધાનોનું તમારે ગાણિતિક પદ્ધતિમાં જાતે લખવાનું છે, બરાબર છે મિત્રો. આવડશે ને? આ તમારું છે હોમવર્ક. હવે મિત્રો, આ ચેપ્ટરનો છેલ્લો ટૉપિક છે વ્યવહારિક દાખલા ગણવા. તો અહીં થોડાક હું પાઠ્યપુસ્તકના 4 ઉદાહરણા દાખલા છે તે તમને સમજાવું છું મિત્રો. એ પ્રમાણે તમારે ચોપડીનો સ્વાધ્યાય કરવાનું રહેશે, બરાબર છે. વ્યવહારિક દાખલામાં રકમ સમજવાની છે, બરાબર. એ પછી કઈ ક્રિયા આવે તે આપણે વિચારવાની છે. સરવાળો આવે, બાદબાકી આવે, ગુણાકાર આવે કે ભાગાકાર આવે તે આપણે વિચારવાનું છે. તો એ પ્રમાણે આપણે પહેલું ઉદાહરણ જોઈએ મિત્રો, બરાબર છે. એની રકમ હું વાંચું છું, ધ્યાનથી સાંભળશો મિત્રો, જોજો, બરાબર. વર્ષ 1991માં સુંદરનગરની વસ્તી 235,471 હતી. વર્ષ 2001માં તેમાં
72,958 વધારો જોવા મળ્યો. તો 2001 માં શહેરની વસ્તી કેટલી હશે? વિચારો મિત્રો, આ રકમ વાંચો, સમજો અને અંડરલાઇન કરો. જે રકમ દેખાય છે તેની નીચે અંડરલાઇન કરો. આ વસ્તુ સાલ છે એટલે એનું આપણે જરૂર છે ખરી, પણ એનો રકમમાં સરવાળો બાદબાકીમાં એ યુઝ કરવાનું નથી મિત્રો. મેઇન રકમ છે આ, વસ્તી કેટલી હતી? 2,35,471. એની નીચે અંડરલાઇન કરો. એ પછી વધારો થયો વસ્તીમાં, કેટલો વધારો થયો મિત્રો? 72,958 વધારો થયો. વધારો થયો એટલે સ્વાભાવિક છે કે બંનેનો શું આવે મિત્રો? સરવાળો આવે. તો આપણે એ બંને રકમ અહીંયા લખીશું. અહીંયા લખીશું વસ્તી હતી, અહીંયા લખીશું વસ્તીનો વધારો થયો, અને બંનેનો સરવાળો કરીશું. તો અહીંયા વિગત લખીશું કુલ વસ્તી. સમજાવો, દરેકને સરવાળો કરતાં તો આવડે જ છે મિત્રો. તો આ પ્રમાણે સરવાળાનો દાખલો ગણી શકાય, ને જવાબમાં પછી આ પ્રમાણે લખવાનું કે 2001 શહેરની વસ્તી 308,429 હતી. સમજાઈ ગયું મિત્રો? બરાબર ને? સરવાળાનો દાખલો તો સિમ્પલ સરવાળાનો દાખલો, પણ વિગત લખવાની વ્યવસ્થિત અને વ્યવહારિક દાખલામાં વ્યવસ્થિત જવાબ લખવાનો તો તમને પૂરેપૂરા માર્ક્સ મળશે. હવે બીજું ઉદાહરણ જોઈએ મિત્રો. આપણે એક રાજ્યમાં વર્ષ 2002-2003 વેચાયેલી સાયકલની સંખ્યા 7,43,000 હતી. બરાબર છે? વર્ષ 2003-2004 એટલે કે એના પછીનું વર્ષમાં સાયકલનું વેચાણ 8,100 હતું. બરાબર? બરાબર ને મિત્રો? 8,100 હતું. તો કયા વર્ષે સાયકલનું વેચાણ વધુ થયું અને કેટલું વધુ થયું? તો વિચાર કરો મિત્રો, અહીંયા સાલ આપી છે, સાલની આપણી જરૂર નથી, ખાસ રકમની જરૂર છે. આ 7,43,000 વેચાણ હતું અને આટલું વેચાણ બીજે વર્ષે થયું. તો કઈ રકમ મોટી છે મિત્રો? તો 8,100. તો એ રકમ પહેલાં લખવાની, અહીંયા એમાંથી આ રકમને શું કરવાની? બાદ કરવાની. કે કઈ એટલું વેચાણ વધુ થયું એટલે કે બાદબાકી કરવાની છે, અહીંયા સરવાળો કરવાનો નથી. 2002 અને 2003 આટલી સાયકલનું વેચાણ થયું અને 2003-2004 આટલી સાયકલનું વેચાણ થયું, એનો મતલબ કે કેટલો વધારો તો બાદબાકી કરવાની. દરેકને બાદબાકી આવડતી હશે. તો અહીંયા લખવાનું આપણે આ રીતે રકમ, અને પછી તમારે મિત્રો અહીંયા લખવાનું કે આ 2003 સાયકલનું વેચાણ 2003-2004 થયું, આ વેચાણ સાયકલનું 2002-2003 થયું, ને છેલ્લે લખવાનું વધુ વેચાણ વધુ સાયકલનું વેચાણ વધુ થયું. તો બાદબાકી તો બધાને આવડતી જ હશે. જુઓ મિત્રો, શૂનમાંથી શૂન જાય તો શૂન, બીજા શૂનમાંથી શૂન જાય તો શૂન, એકમાંથી શૂન જાય તો એક, આ શૂનમાંથી ત્રણ નથી જતા તો દસ કોલો મિત્રો. આઠ ઉપરથી લખો 7, બરાબર, વચ્ચેના શૂન ઉપર 9, અને પછીના છેલ્લા શૂન ઉપર અને આ શૂન ઉપર લખવાના 10. 10 ત્રણ જાય તો 7, 9 5 જાય તો 4, 9 4 જાય તો 5, અને 7 જાય તો 0. ટૂંકમાં 57,100 જવાબ આવશે. એ જવાબ તમે આ રીતે લખી શકો મિત્રો. બરાબર છે? વર્ષ 2003-2004 57,100 વધુ સાયકલ વેચાઈ હતી. એટલે પહેલો દાખલો સરવાળાનો જોયો, બીજો બાદબાકીનો કર્યો. હવે મિત્રો આપણે આગળ વધીએ ત્રીજું ઉદાહરણ મિત્રો. તો રકમ વાંચું છું, જોજો. બરાબર સમજો મિત્રો. નગર અખબાર, અખબાર એટલે છાપું સમાચારપત્ર, દરરોજ પ્રકાશિત થાય છે. એક નકલમાં 12 પાના છે અને દરરોજના 11,980 નકલ છાપવામાં આવે છે. તો કુલ કેટલા પૃષ્ઠો દરરોજ મુદ્રિત થાય છે? પૃષ્ઠો મીન્સ પાના, પૃષ્ઠોનો અર્થ છે પાના. મુદ્રિત થાય છે એટલે કે છપાય છે. તો કુલ કેટલા પાના છપાય છે એવું કહેવા માંગે છે. તો આ દાખલો હવે આપણે સમજીએ. જુઓ મિત્રો, આ દાખલામાં દરેક, સમજો મિત્રો, દરેક નકલમાં કેટલા પાના છે મિત્રો? 12 પાના છે. બરાબર? હવે કુલ નકલો કેટલી છે? 11,980 નકલો છે મિત્રો. બરાબર છે?
અને 12 પાના છે એટલે એ બંનેનો શું થશે, ગુણાકાર થશે. તો જુઓ મેં અહીંયા ગુણાકાર કર્યો છે 11,980 ગુણ્યા 12. આપણને દરેકને ગુણાકાર આવડે જ છે, ભૂતકાળમાં આપણે શીખીને આવ્યા છે, એટલે આપણી પદ્ધતિ પ્રમાણે ગુણાકાર કરજો મિત્રો. આ ગુણાકારની પદ્ધતિ ઉલટી છે, આપણે આપણી રીતે જ કરવાનું છે. પહેલાં 1નો ગુણાકાર કરીશું એટલે આ જવાબ આવશે મિત્રો, 1 × 0 = 0 આવશે, બરાબર. એ પ્રમાણે ગુણાકાર કરજો એટલે આ રકમ ઉપર આવશે મિત્રો, આ અને આ રકમ નીચે આવશે, અને પછી બંનેનો સરવાળો કરજો મિત્રો. આપણે કહીએ છીએ તે પ્રમાણે જ ગુણાકાર કરવાનો છે. જવાબ આવશે 143,760 પાના, બરાબર છે. દરરોજના આટલા પાના છાપવામાં આવશે અને અહીંયા આવશે ગુણાકારનો દાખલો છે. આગળ વધીએ મિત્રો, ઉદાહરણ નંબર 4માં નોટબુક્સ બનાવવા માટે ઉપલબ્ધ કાગળ શીટની સંખ્યા 75,000 છે. દરેક કાગળ શીટ નોટબુકના 8 પૃષ્ઠો બનાવે છે મિત્રો, સાંભળજો, 8 પૃષ્ઠો એટલે કે 8 પાના બનાવે છે. દરેક નોટબુકમાં 200 પૃષ્ઠો છે, પૃષ્ઠો એટલે પાના, તો કેટલી નોટબુક બનાવી શકાય, બરાબર. સમજો રકમ મિત્રો, કે નોટબુક બનાવવાની છે એક કાગળની શીટ છે એ 75,000 છે, બરાબર. દરેક શીટ નોટબુકના કેટલા, 8 પાના બનાવે છે. એનો મતલબ કે આ બંનેનો શું થશે મિત્રો, ગુણાકાર. તો અહીંયા મેં ગુણાકાર કર્યો છે, રાઈટ. એનો જવાબ આવે છે 6,00,000. 6,00,000 પાના થશે, કેટલા થશે, ગુણાકાર કરતાં જવાબ આવે છે 6,00,000. બીજું સ્ટેપ, આ પહેલું સ્ટેપ થયો ગુણાકારનો. બીજું સ્ટેપ થશે 200 પૃષ્ઠો, બરાબર. તો બીજો દાખલો એ રીતે કરવાનો છે મિત્રો, કે 200 પૃષ્ઠમાંથી એક નોટબુક બને મિત્રો, તો બરાબર, એ 200 પાનામાંથી એક નોટબુક બને, તો આટલા પાના 6,00,000માંથી કેટલા, એટલે 6,00,000 / 200 કરશો તો જવાબ આવશે 3,000, એટલે કે 3,000 નોટબુક્સ બને છે. એટલે અહીંયા ભાગાકાર કરવાનો છે મિત્રો, આ પ્રમાણે દાખલા સમજવાના છે, પ્રેક્ટિસ કરવાના છે મિત્રો, અને એના આધારે મિત્રો સ્વાધ્યાય 1.2ના આ 4 દાખલા તમે જાતે કરશો તો તમને ખબર પડશે કે દાખલામાં શું આવે, રકમ સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર મિત્રો. તો દરેકે આ હોમવર્ક કરવાનું છે મિત્રો, સમજ પડી બધાને. ઓકે.